बनासकांठा जिल्लाना दियोदर तालुकाना दिलवाड़ा गामना खेडूत देवरामभाई जोशी सेवाभावी व्यक्तित्वनी छाप धरावे छे। जो कोई पण सेवा कार्यमां हमेशा तत्पर रहता होय छे। त्यारे आजे देवरामभाई जोशी भूखे मरती गायो माटे पोतानुं खेतर खुल्लुं मूकी दीधुं छे। देवरामभाई जोशीना 3 વીઘા ખેતરમાં લહેરાઈ રહેલો લીલોછમ બાજરીનો પાક અત્યારે ગાયોને સોંપી દેવામાં આવ્યો છે। કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે આપવામાં આવેલા લોકડાઉનમાં ગૌશાળાઓને મળી રહેલા દાનમાં ખૂબ જ ઘટાડો રહ્યો છે। ત્યારે દેવરામભાઈ જોશીએ ભૂખથી ટળવળેલી ગાયોને પોતાના ખેતરમાં ઊભો પાક આરોગવા માટે આપતા ગાયોને નવું જીવતદાન મળ્યું છે। તો બીજી તરફ આસપાસના વિસ્તારોમાં સત્કાર્યની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે। આ ઘટનાના સમાચારના પગલે ગૌશાળાના સંચાલકો પણ ઘાસચારો લેવા માટે દિલવાડા ગામે પહોંચી રહ્યા છે। લોકડાઉન ની પરિસ્થિતિ હોવાથી હાલ દિવદ તાલુકાની અંદર ગાયોને ખૂબ જ તકલીફ હતી, એટલે મને વિચાર આવ્યો કે આ મારી રજકા બાજરી 3 વીઘા ઊભી છે, તે પછી દિવદર ગજાનંદ ગૌશાળા, મોજરૂ નકળંગ ગૌશાળા, મનોરમા નવા, પછી સણાદર ભેસાણા ગૌશાળા, દિવદર પોજરાપોળ બધાને ફોન કરી અને કહ્યું કે જેટલી જોઈએ એટલી મારા ખેતરમાંથી લઈ જાઓ બાજરી, અને હાલ સણાદરનું ટ્રેક્ટર ભરાય છે અને દિવદરનું ટ્રેક્ટર આવેલું છે, અને હાલ ગાયોને તકલીફ ખૂબ જ છે, લોકડાઉન હોવાથી કોઈ દાન આવતું નથી, અને હાલ ગાયો માટે આ સેવા કરી રહ્યો છું।